नमस्कार विद्यार्थी भाइयों ने बहनों, पाठ नंबर 15 आर्थिक विकास अने आर्थिक विकास ना बीजा लेक्चर में आपणे मळी रह्या छे। अगाउ आपणे त्रण मुद्दा नी चर्चा करी। नंबर एक, आर्थिक विकास एटले शुं? आर्थिक विकास एटले के कोई पण राष्ट्रनी राष्ट्रीय आवक में अगाउ करता ऊंचा दरे वधारो थाय, जेना लीधे लोकोनी माथादीठ आवक वधे અને જેના લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, તો એ સુધારાને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ। કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થાય અને એ આર્થિક વિકાસ થયા બાદ તે દેશ આર્થિક વૃદ્ધિની દિશામાં આગળ વધે છે। એટલે આપણે દેશોને બે ભાગમાં વહેંચીએ છીએ, આર્થિક વિકાસ પામનારા દેશો, આર્થિક વૃદ્ધિ પામનારા દેશો, જેને આપણે વિકાસશીલ અને વિકસિત દેશો તરીકે ઓળખી શકીએ છીએ। આ જ મુદ્દાને આપણે કોઈ પણ દેશ વિકાસશીલ છે તો એ વિકાસશીલ દેશ થવા માટે કે વિકાસશીલ રાષ્ટ્ર હોવા માટે કયા કયા લક્ષણો, કઈ કઈ લાક્ષણિકતાઓ તે દેશમાં જોવા મળે છે, તે મુદ્દાની આપણે ચર્ચા કરી હતી। હવે એક નવા મુદ્દાની શરૂઆત કરીએ અને તે મુદ્દો છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ। આર્થિક પ્રવૃત્તિ કોને કહેશો? કે કોઈ પણ વ્યક્તિ આવક મેળવવાના હેતુથી, खर्च करवाना हेतु थी करवामां आवती कोई पण प्रकारनी प्रवृत्ति ने आपणे आर्थिक प्रवृत्ति कही शकीए। जे प्रवृत्ति करवा पाछळनो प्रत्यक्ष अथवा तो परोक्ष आशय कोई बदलो मेळवानो, कोई आर्थिक लाभ मेळवानो होय छे, तेने आपणे आर्थिक प्रवृत्ति कही शकीए। दाखला तरीके वकील वकीलात करे, आर्थिक प्रवृत्ति छे। हुं शिक्षक छुं, आपने भणावुं छुं, आर्थिक प्रवृत्ति छे। खेडूत खेती काम करे छे, आर्थिक प्रवृत्ति छे। ઉદ્યોગમાં કોઈ મજૂર કે કોઈ કામદાર કામ કરે છે, આર્થિક પ્રવૃત્તિ છે। બિન આર્થિક પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિ કરવા પાછળનો સીધો પ્રત્યક્ષ કે પરોક્ષ આશય બદલો મેળવવાનો કે લાભ મેળવવાનો હોતો નથી, આવક ખર્ચ કરવાનો કે આવક મેળવવાનો હોતો નથી, તો તેવી તમામ પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। બિન આર્થિક પ્રવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એક માતા દ્વારા બાળકનો કરવામાં આવતો ઉછેર। ક્યારેક પણ માં એ જે બાળકનો ઉછેર કરે છે, તેની સાર સંભાળ લે છે, એને આવકના સંદર્ભમાં મૂલવતી નથી। કોઈ સમાજ સેવા કરે તો પણ તે બિન આર્થિક પ્રવૃત્તિ છે। તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની સમજ મેળવ્યા બાદ કોઈ પણ દેશનું અર્થકારણનું માળખા વિશે આપણે વાત કરીએ। આપણે આપણા દેશથી જ વાત કરીએ। ભારતીય અર્થકારણના માળખામાં ત્રણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા ઉછેર, રેશમના કીડા ઉછેરવા, કાચી ધાતુ મેળવવી કે ખનીજોનું કરવામાં આવતું ખોદકામ, વન્ય પેદાશો એકત્ર કરવી, આ તમામ પ્રકારની પ્રવૃત્તિને આપણે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ ગણી શકીએ છીએ। માધ્યમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્રમાં તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થાય, એ નાનકડી એવી ટાંકણી બનાવવાના ઉદ્યોગથી લઈ મોટા મોટા ઉદ્યોગોના યંત્રો બનાવવા સુધીના ઉદ્યોગો માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય। તેમાં સિમેન્ટ ઉદ્યોગ આવે, સુતરાઉ કાપડ ઉદ્યોગ આવે, રેશમી કાપડ ઉદ્યોગ આવે, એવી જ રીતે લોખંડ પોલાદ ઉદ્યોગ આવે, તમામ પ્રકારના ઉદ્યોગોનો તેમાં સમાવેશ થાય છે। ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર, તેમાં વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય, જેમ કે બેન્કિંગ છે, જેમ કે વીમા છે, જેમ કે શિક્ષણ છે, આરોગ્ય છે, નાણું છે, મનોરંજન છે, આ તમામ પ્રકારની સેવા સાથે જોડાયેલા લોકોને આપણે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાંથી રોજગારી મેળવે છે એમ કહી શકીએ છીએ। આ ત્રણેય અર્થતંત્રના અર્થકારણના માળખાના આધારે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભે વાત કરીએ તો એમ કહેવાય કે જે દેશમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટે અને એની સાપેક્ષમાં માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનું મહત્વ વધે, તેનું પ્રમાણ વધે, તો તે દેશ વિકસિત બની રહ્યો છે, તે અર્થતંત્ર વિકસિત બની રહ્યું છે એમ કહેવાય। નંબર ત્રીજી બાબત તરફ આપણે આગળ વધીએ તો તે છે ઉત્પાદનના સાધનોનો પરિચય। કોઈ પણ પ્રાથમિક ક્ષેત્રની, માધ્યમિક ક્ષેત્રની કે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ હોય તો તેમાં ઉત્પાદન મેળવવા માટે, ઉત્પાદન કરવા માટે કેટલાક સાધનો રોકાયેલા હોય છે।
ઉત્પાદનના સાધનોને ચાર વિભાગમાં આપણે વહેંચી શકીએ, ચાર પ્રકારથી વહેંચી શકીએ, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન કોને કહેવાય? ભૂગોળમાં આપણે જમીનની વ્યાખ્યા સમજીએ. ભૂગોળમાં જમીનની વ્યાખ્યા કંઈક એમ આપી હતી કે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ, જે રેતી માટી કાંકરા પથ્થરોનું બનેલું છે, તે જમીન કહેવાય. પણ અહીંયા જમીન અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂલવવાનું છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જમીન એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલ તમામ પ્રકારના કુદરતી સાધનો જે વિનામૂલ્ય પ્રાપ્ત થાય તો તેને આપણે જમીન તરીકે ઓળખાવી શકીએ. દાખલા તરીકે પાણી, દાખલા તરીકે ખનીજો, દાખલા તરીકે ધાતુ કે વન્ય પેદાશો, આ તમામ બાબતોને આપણે જમીન તરીકે ઓળખાવી શકીએ. ત્યાર પછીનો બીજો મુદ્દો છે મૂડી. મૂડી કોને કહેવાય? કે ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલ તમામ પ્રકારના માનવ નિર્મિત સાધનને મૂડી કહેવાય. એ પાણીને એકત્ર કરવા માટે એ બહુહેતુક યોજના બનાવે અને એ બહુહેતુક યોજના દ્વારા વિદ્યુત ઉત્પાદન કરે તો એ બહુહેતુક યોજના પણ મૂડી છે, અને જે વિદ્યુત ઉત્પાદન કર્યું છે તે વિદ્યુત પણ મૂડી છે. એ મકાનમાં જ્યાં ઉદ્યોગો સ્થાપે છે તે મકાન પણ મૂડી તરીકે ઓળખાવી શકાય. તે ધાતુનો ઉપયોગ કરી, ખનીજોનો ઉપયોગ કરી યંત્ર બનાવે તો એ યંત્ર પણ મૂડી છે. તો એવા તમામ પ્રકારના સાધનો, જે સાધનોનું નિર્માણ માનવ પોતે કરે છે અને ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે, તો તેને આપણે મૂડી કહીએ છીએ. ઉત્પાદન પ્રક્રિયાનું ત્રીજું સાધન, જેને આપણે શ્રમ કહેવાય. શ્રમ કોને કહેશું? તો શ્રમ એટલે કે ભૌતિક વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતું શારીરિક કે માનસિક, અથવા તો શારીરિક અને માનસિક બંને પ્રકારના કાર્યને શ્રમ કહેવાય. દાખલા તરીકે એક મજૂર મજૂરી કામ કરે અને રકમ મેળવે તો એ શ્રમ છે. એક કામદાર ઉદ્યોગમાં કામ કરે છે, એ શ્રમ છે. હું શિક્ષક ભણાવું છું, શ્રમ છે. મારા આ કાર્યને તમે શ્રમ તરીકે ઓળખાવી શકો છો. એક ડોક્ટર દર્દીની સારવાર કરે છે તો એ શ્રમ છે. તો આ તમામ સાધન, આ તમામ સાધનને આપણે શ્રમ તરીકે ઓળખાવી શકીએ. ચોથો ભાગ છે નિયોજન, જે જમીન મૂડી શ્રમને આયોજનબદ્ધ રીતે કામે લગાડવાનું કે આયોજનબદ્ધ રીતે ઉત્પાદન પ્રક્રિયામાં જોડવાની જે પ્રક્રિયા છે તેને આપણે નિયોજન કહીએ છીએ. અને જે વ્યક્તિ આ ઉત્પાદન જમીન મૂડી અને શ્રમ તેને આયોજનબદ્ધ રીતે કામે લગાડે તેને આપણે નિયોજક તરીકે ઓળખાવી શકીએ. તો આ જમીન મૂડી શ્રમ નિયોજનના આધારે ઉત્પાદનના આ સાધનો સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ અને કેટલીક વાતોની આપણે ચર્ચા કરી. ઉત્પાદનના ચાર સાધનો જોયા, જમીન મૂડી શ્રમ નિયોજન. આ ચારેય સાધનોને ઉત્પાદન પ્રક્રિયામાં જે ફાળવવામાં આવે છે અને એ ફાળવણી કરવાના અંતે જે પ્રશ્નો ઊભા થાય છે, જે સમસ્યાઓ જન્મે છે, તેવી કેટલીક બાબતોની આપણે ચર્ચા કરી. સૌથી પહેલા આપણે બે બાબત સમજીએ, બે શબ્દો સમજીએ, જે ઉત્પાદનના સાધનો સાથે જોડાયેલા શબ્દો છે કે ઉત્પાદનના સાધનોના પરિણામે આ બંને શબ્દો આપણી સામે આવે છે. એક છે પસંદગી અને બીજું છે અછત. ઉત્પાદનના સાધનોની પસંદગી કરવાનો પ્રશ્ન અને ઉત્પાદનના સાધનોની અછતનો પ્રશ્ન, ક્યાં તો પસંદગીનો પ્રશ્ન આપણી સામે આવશે, ક્યાં તો અછતનો પ્રશ્ન આવશે. અછત કોને કહેશું કે અછત ક્યારે જન્મે? જ્યારે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય અને આપણી જરૂરિયાતો અમર્યાદિત હોય ત્યારે જે સમસ્યા સર્જાય તેને આપણે અછત કહેશું. સમજો વસ્તુ, જ્યારે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય અને તેની સામે આપણી જરૂરિયાતો અમર્યાદિત હોય ત્યારે જે સમસ્યા સર્જાય છે તેને આપણે અછત કહીએ છીએ. માની લો એક સાદા ઉદાહરણથી હું સમજાવું. એક વર્ગ છે, એ વર્ગમાં 20 બાળકો છે અને એ 20 બાળકોની સામે હું 10 પેન લઈને આવું છું. અલગ અલગ કલરની પેન છે, 20 બાળક છે, 10 પેન છે, તો પેનની અછત સર્જાઈ કે. બીજો પ્રશ્ન, પસંદગીનો પ્રશ્ન. જ્યારે ઉત્પાદનના સાધનો અમર્યાદિત હોય અથવા તો વધુ હોય અને તેની સામે આપણી જરૂરિયાતો મર્યાદિત હોય તો ત્યારે જે પ્રશ્ન સર્જાય કે ત્યારે જે સમસ્યા સર્જાય તેને આપણે પસંદગી કહીએ છીએ. એ 20 બાળકો છે અને મારી પાસે 40 પેન છે, તો બાળકો માટે એ પસંદગીનો પ્રશ્ન આવ્યો કે હું કઈ પેન લઉં. પહેલામાં
પેનની અછત સર્જાઈ હતી, બીજામાં હું પેન કઈ લઉં એ પસંદગીનો પ્રશ્ન આવે છે. તો આ અછત અને પસંદગીનો પ્રશ્ન શા માટે જન્મે છે તેના તરફ આપણે વધારે વાત કરીએ. સૌથી પહેલી વાત, ઉત્પાદનના સાધનો મર્યાદિત છે પણ આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. બે વસ્તુને પહેલા સમજીએ, આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. એમ કહેવાય છે કે માનવ અનેક જરૂરિયાતોનો ભંડાર છે. તેની એક જરૂરિયાત પૂરી થાય, બીજી જરૂરિયાત જન્મે, બીજી જરૂરિયાત પૂરી થાય, ત્રીજી જરૂરિયાત જન્મે. ક્યારે પણ જરૂરિયાતો પૂરી થતી નથી, એનો અંત આવતો નથી. માનવની જરૂરિયાતોને આપણે જુદી જુદી રીતે વહેંચી શકીએ. કેટલીક જરૂરિયાતો એવી હોય કે જે તાત્કાલિક સંતોષવી પડે, દાખલા તરીકે ભૂખ લાગે, તાત્કાલિક સંતોષવી પડે એવી જરૂરિયાત. જેમ કે પાણી પીવાની જરૂરિયાત, એ તાત્કાલિક સંતોષવી પડે એવી જરૂરિયાત છે. કેટલીક જરૂરિયાતો એવી હોય કે અમુક સમય પછી સંતોષીએ તો પણ ચાલે. દાખલા તરીકે કોરોનાના આ સમયમાં કોઈ વસ્તુ લેવા માટે મારે બહાર જવું છે, આપણે તાત્કાલિક એ વસ્તુની જરૂરિયાત ન હોય, થોડાક સમય પછી જઈએ તો પણ ચાલે. માની લો કે મારે એસી લેવાની જરૂરિયાત છે, તાત્કાલિક ન સંતોષું, આવતા વર્ષે એસીની હું ખરીદી કરું તો પણ ચાલે. કેટલીક જરૂરિયાતો એવી હોય છે કે જો ન સંતોષીએ તો પણ ચાલે. માની લો કે મારે અમેરિકા ફરવા માટે જવું છે, પણ હું અમેરિકા ન જઉં અથવા તો અમુક વર્ષો બાદ જઉં તો પણ ચાલે એમ જરૂરિયાત છે. એટલે જરૂરિયાતો ઘણા પ્રકારની હોય છે. કેટલીક જરૂરિયાતો તાત્કાલિક સંતોષવી પડે, કેટલીક જરૂરિયાતો એવી હોય કે એકવાર સંતોષ્યા બાદ થોડાક સમય પછી ફરી પાછી જન્મે. દાખલા તરીકે બપોરે આપણે જમી લીધું હોય, સાંજે તરત આપણને ભૂખ લાગે છે. તો જરૂરિયાતો અનેક પ્રકારની છે. અને આ અનેક પ્રકારની જરૂરિયાતોમાંથી બીજો પ્રશ્ન એમ થાય છે કે કારણ કે ઉત્પાદનના સાધનો આપણી પાસે મર્યાદિત છે અને જરૂરિયાતો અનેક હોવાથી બીજો પ્રશ્ન આપણી સામે આવે છે કે જરૂરિયાતોનું અગત્યાનું ક્રમ નક્કી કરવું. જે જરૂરિયાતો આપણા માટે તાત્કાલિક સંતોષવી પડે એવી છે, ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય છે, તેવી જરૂરિયાતો તાત્કાલિક સંતોષવી પડે. જેમ કે ખોરાક છે, પોશાક છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ આપણી મૂળભૂત જરૂરિયાતો છે. મકાન છે, આ આપણી મૂળભૂત જરૂરિયાતો છે, તે તાત્કાલિક સંતોષવી પડે એવી જરૂરિયાતો છે. એવી ઘણી જરૂરિયાતો છે કે જેને આપણે પાછળ ઠેલી શકીએ છીએ, અમુક સમય બાદ સંતોષીએ તો પણ ચાલે એમ છે. જેમ કે વોશિંગ મશીનની ખરીદી કરવી છે, એસીની ખરીદી કરવી છે, કે આપણી ભૌતિક સુખ સગવડતામાં વધારો કરવાની ચીજ વસ્તુની ખરીદી કરવી છે, એવી જરૂરિયાતો છે કે અમુક સમય બાદ સંતોષીએ તો પણ ચાલે. તો ત્રીજો પ્રશ્ન આપણી સામે, પહેલો મુદ્દો આપણે એમ વાત કરી કે જરૂરિયાતો અનેક પ્રકારની છે અને અનેક પ્રકારની જરૂરિયાતોને આપણે ક્રમ આપીએ છીએ કે પહેલા કઈ સંતોષવી પડે આપણે જરૂરિયાત, એના પછી કઈ સંતોષવી પડે આપણી જરૂરિયાત, અને ત્યારબાદનો પ્રશ્ન આપણી સામે આવે છે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. આપણી પાસે જમીન મર્યાદિત છે, આપણી પાસે મૂડી યંત્ર સામગ્રી મર્યાદિત છે, આપણી પાસે વિદ્યુત મર્યાદિત છે. ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાના કારણે એ ઉત્પાદનના સાધનોનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવો પડશે. સાથે સાથે ઉત્પાદનના સાધનોનું વિતરણ પણ સમાન રીતે નથી થયું, અને તેના પરિણામ સ્વરૂપે પણ કરકસરપૂર્ણ ઉપયોગ કરીને લાંબા સમય સુધી આપણે ઉત્પાદનના સાધનોને ચલાવવા જોઈએ અને આપણી જરૂરિયાતોને પોષવી જોઈએ. નંબર 3, ચોથી બાબત તરફ જઈએ. બે વસ્તુની આપણે વાત કરી, જ્યારે ઉત્પાદન આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, અને તેના પરિણામ સ્વરૂપે આપણી સામે અછતનો પ્રશ્ન જન્મે છે. એ બાબત તરફ આપણે જઈએ. જ્યારે માનવની જરૂરિયાતો અમર્યાદિત છે અને ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, આ ઉત્પાદનના સાધનો અનેક પ્રકારના ઉપયોગો ધરાવે છે, પરંતુ આ તમામ ઉપયોગો વૈકલ્પિક છે, અને આ વૈકલ્પિક ઉપયોગો આપણી સામે પસંદગીનો પ્રશ્ન સર્જે છે. સમજો, એક ઉદાહરણ દ્વારા સમજો. માની લો કે આપણી પાસે એક જમીનનો ટુકડો છે. એ જમીન ઉપર આપણે મકાન બાંધી શકીએ છીએ, એ જમીન ઉપર આપણે ખેતી કરી શકીએ છીએ, એ જમીન ઉપર આપણે ઉદ્યોગ સ્થાપી શકીએ છીએ, એ જમીન ઉપર આપણે હોસ્પિટલ ઊભી કરી શકીએ છીએ, એ જમીન ઉપર આપણે સ્કૂલ કોલેજ બનાવી શકીએ છીએ. ઉત્પાદનનું સાધન મર્યાદિત છે, પરંતુ આ સાધન અનેક ઉપયોગો ધરાવે છે. હવે ત્રીજા મુદ્દા તરફ જાઓ ફરી વખત. અને આ અનેક ઉપયોગો પાછા વૈકલ્પિક છે. દાખલા તરીકે, એ જમીનના ટુકડા ઉપર હું મકાન બનાવીશ તો હું ઉદ્યોગ નહીં સ્થાપી શકું, એ જમીનના ટુકડા ઉપર હું હોસ્પિટલ બનાવીશ તો સ્કૂલ કોલેજ નહીં બનાવી શકું, અને એ જમીનના ટુકડા ઉપર હું ઉદ્યોગ સ્થાપીશ તો ત્યાં ખેતી નહીં કરી શકું. તો આપણા મનમાં કયો પ્રશ્ન આવ્યો? વિકલ્પ પસંદ કરવાનો પ્રશ્ન આવ્યો કે આમાંથી
હું આ જમીનના ટુકડાનો ઉપયોગ કઈ રીતે કરું। એટલે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, આ ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગો ધરાવે છે, અનેક ઉપયોગો વૈકલ્પિક હોવાના કારણે પસંદગીનો પ્રશ્ન સર્જે છે। તો ઉત્પાદનના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, એની ફાળવણી કઈ રીતે કરવી જોઈએ, અને એની ફાળવણીના આધારે વિશ્વના દેશોમાં બે પ્રકારના અર્થતંત્ર જોવા મળે છે। એક છે બજાર પદ્ધતિનું અર્થતંત્ર અને બીજું છે સમાજવાદી પદ્ધતિનું અર્થતંત્ર। આ બંને અર્થતંત્ર વિશે આપણે આગળના મુદ્દામાં ચર્ચા કરીશું। આપ ઘરે રહો, સ્વસ્થ રહો, બહાર જરૂરિયાત વગર નીકળતા નહીં, આપ સ્વસ્થ રહો, તેવી જ અમે દુઆ કરીએ છીએ, તેવી જ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।